गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे गुजराती विषय शीखवानो छे, एटले के आपणी आ कलरवनी बुक। तो कलरवनी बुक में आपणे अत्यार सुधी चार चेप्टर पूरा करी दीधा छे। छेले आपणे आ होळी दोरी अने आ चेप्टर पूरुं करेलुं हतुं चोथुं। हवे आज आपणे नवं नवं चेप्टर शीखीए छीए। चेप्टर पांचमुं अमे सौ, एटले के आपणे बधा, एम એવું એનું નામ છે। હવે આમાં આપણને અલગ અલગ ફળો અને શાકભાજી વિશેના જોડકણા આપેલા છે, ગાવા છે ને બધાયને। તો ચાલો આપણે વારાફરતી એક 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 ગાતા જઈશું ને સમજતા જઈશું। તો બધા મારી સાથે ગાજો, જ્યારે હું એક વખત બોલું ત્યારે સાંભળજો ને બીજી વખત બોલું ને ત્યારે મારી સાથે સાથે ગાજો, ઓકે? ચાલો રેડી છો ને બધા, સ્ટાર્ટ કરીએ। બટાકું રે બટાકું, બટાકું રે બટાકું, માટી નીચે ઉગતું, માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા કહેવાતું, શાકનો રાજા કહેવાતું। તો આ શાનું જોડકણું છે? તો આ જોડકણું તો બટાકા વિશેનું છે કે બટાકું રે બટાકું અને માટીની નીચે ઉગતું। બટાકું ઉગે તો બટાકાના ઝાડ ન થાય કે છોડાય, એના એવા ન હોય કે જે ઉપર આમ છોડ હોય એમાં બટાકા લટકાતા હોય। બટાકાનું છોડ ઉપર ઉગે છે જમીનની ઉપર, પણ તમે એની છોડને ખોદી નાખો ને કાઢો ને બહાર, એટલે એની જમીનની અંદરથી બટાકું નીકળે, બરાબર? એટલે એ બટાકું છે ને એ મૂળની સાથે ચોંટેલું હોય। પછી બટાકું છે એ બધાને બહુ ભાવે, કોઈ એમ નહીં કહેતું હોય કે મને બટાકું નથી ભાવતું। બટાકાનું શાક ભાવે, ચિપ્સ ભાવે, બધું ભાવે ભાવે ને। તો આ બટાકું બધાને બહુ ભાવે અને શાકનો રાજા કહેવાય, બધાને ભાવે એટલે એને શાકનો રાજા જ કહેવું પડે ને। ચલો પછી એના પછી બીજું જોડકણું જોઈએ। ચાલો બધા ગાજો, હં। એક પાન બીજું પાન, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ, કોબીજ મારું નામ। તો આ શેનું જોડકણું છે? કોબીજનું। કોબીજ નામનું શાકભાજી જોયું છે ને બધાએ, ખાતા હશો, મમ્મી સમારતા હોય શાક ત્યારે બધા આપણે એમ કહેતા હોઈશું કે મમ્મી થોડુંક આપને અને કાચે કાચું ખાવ છો, ખાવ છો ને, હા। તો આ કોબીજ વિશેનું છે કે એક પાન ને બીજું પાન ને પાનની અંદર પાન, એટલે કોબીજના આવી રીતે પાન કાઢ્યા કરો તો એકની અંદરથી બીજું ને બીજાની અંદરથી ત્રીજું, આમ નકરા પાન જ નીકળા રાખે નીકળે ને, અને કેવા હોય, લીલા ને ધોળા પાન હોય, થોડાક લીલા જેવા હોય, પછી અંદર અંદરથી થોડાક થોડાક સફેદ જેવા પાન નીકળે, બરાબર? અને એનું નામ કોબીજ છે, જેને તમે કાચું કાચું પણ ખાઓ છો, એનું સલાડ બનાવી શકાય, સંભારો બનાવી શકાય, શાક બનાવી શકાય, અને હા, તમે જે પેલું મંચુરિયન ને એવું ખાઓ છો ને, ચાઇનીઝ વસ્તુઓ બધી, એમાં તો કોબીજ ખાસ જોઈએ, ખૂબ જ પૌષ્ટિક કહેવાય ને, એનાથી આપણી આંખો સારી થાય છે, એટલા માટે આ કોબીજ તો ખૂબ જ ઉપયોગી છે ને। ચાલો હવે આગળ આપણે જોઈએ ત્રીજું છોડકણું। મીઠી કેરી સૌને ભાવે, મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે, ઉનાળે એ આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, રાજા કહી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે, મારા માટે મમ્મી લાવે। તો આ જોડકણું શેના વિશેનું છે બોલો? હા, બધાની ફેવરિટ કેરી વિશે। તો બધાને મીઠી મીઠી કેરી ભાવે ને, હવે કેરીમાં તો એવું છે મીઠી જ ભાવે એવું નથી, ખાટી કેરી હોય કાચી કાચી નાની નાની તો એ પણ બધાને બહુ ભાવતી હોય ને, તમારા જેવા બાળકો તો આવી કાચી કેરી તો જોઈ મૂકે નહીં, કાચી કેરી જોઈ નથી ને ખાધી નથી, બહુ ભાવે ને। તો એ ક્યારે આવે? ઉનાળામાં આંબાનું ઝાડ હોય એના ઉપર કેરી ઉગે, કઈ ઋતુમાં? ઉનાળાની ઋતુમાં, જ્યારે ખૂબ જ ગરમી પડતી હોય ને ત્યારે આંબાનું ઝાડ હોય, કેરીના ઝાડને શું કહેવાય? આંબો કહેવાય, એમાં એ કેરી આવે, અને કેરીને બધા ફળોનો રાજા કહે, કારણ કે કેરી એવું ફળ છે કે જે બધાને ભાવતું જ હોય, કેરી કેવી સરસ લાગે લાગે ને, એકદમ મીઠી મીઠી ને ખાટી ખાટી ને, એનો રસ થાય, જ્યુસ થાય, સુધારીને કાચી ખવાય ને, તમારા જેવા બાળકો તો એને સીધી કેરીને ઘોળીને ચૂસતા પણ હશે, બરાબર ને? અને તમારા માટે મમ્મી લાવતા હોય ને, બરાબર? ચાલો હવે આપણે આગળ બીજું એક ફ્રૂટ વિશેનું જોડકણું જોઈએ। ચાલો, ખાટો મીઠો મારો સ્વાદ, ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, બાળકોને હું આવું યાદ,
ઉનાળામાં કરશો ન બાદ, ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાદ, સંતરા કહીને કરજો સાદ. તો આ છોડકણું શેના વિશે છે, ઓળખી ગયા? રાઈટ, નારંગી અથવા તો સંતરું કહેવાય. અને શું કહેવાય? નારંગી કહેવાય અથવા તો સંતરું કહેવાય. અંગ્રેજીમાં તમે એને ઓરેન્જ કહો છો ને, રાઈટ, તો એનો સ્વાદ કેવો હોય? ખાટો ખાટો અને મીઠો મીઠો. ખાટીમાં ખાટી મીઠી ઓરેન્જની ગોળીઓ ખાઓ છો તો તમે કહો છો ને કે આ તો નારંગીની છે, તો એ નારંગી છે. એનો સ્વાદ પણ તમે ખાઓ તો ખાટો મીઠો લાગે. અને બાળકોને બધાને બહુ જ ભાવે, ભાવે ને? અને ઉનાળામાં કરશો ના બાદ એટલે ઉનાળામાં મને ભૂલી ન જતા, ઉનાળામાં મને યાદ કરીને ખાજો. અને મને શું કહીને બોલાવજો? સંતરા એવું કહીને સાદ કરજો, એટલે મને બૂમ પાડજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા નવા ચેપ્ટર, ચેપ્ટર નંબર 5 અમે સૌ એ આપેલું છે પેજ નંબર 51 ઉપર. એ તમારે અહીંયા આપણે એમાં જે શીખ્યા ને એ બધું જ, એટલે કે બટાકાનું છોડકણું, કોબીજનું, કેરીનું ને સંતરાનું છોડકણું, એ બધું જ તમારે ઘરે ફરીથી ગાવાનું છે. અને આ ચારે ચાર છોડકણા તમારે સરસ અક્ષરે નોટબુકમાં એકવાર લખવાના છે. તો આટલું કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.